હવે જો ફિઝિક્સ નીટ અને JEE હવેની એક્ઝામની અંદર કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી, તો એવી પરિસ્થિતિમાં આપણે કોઈ પણ MCQ સોલ્વ કરતા હોય તો એમાં જે સાદુરૂપ આવે એમાં ગુણાકાર આવતો હોય અને ભાગાકાર આવતો હોય, તો આજે હું તમને કેલ્ક્યુલેટર વગર સરળતાથી ભાગાકાર કઈ રીતના કરી શકાય એના માટેની રીત શીખવાડું છું. જો એમાં બે ત્રણ વસ્તુ છે, એમાં આ પહેલું જુઓ તમે કે ઉપર ત્રણ અંક હોય અને નીચે બે અંક હોય, એટલે આ ત્રણ અંક 634 છેદમાં બે અંક એટલે 77, અથવા તો બે અંક ઉપર હોય અને ત્રણ અંક નીચે હોય, બરાબર, એવી પરિસ્થિતિમાં આ રીત લાગુ પડશે. હવે જો 77નો પાડો આપણને આવડતો ન હોય, બરાબર, એટલે ભાગાકાર કરવો થોડોક મુશ્કેલ છે. પણ જો તમારે આ ભાગાકાર સરળ કરવો હોય તો છેદમાં 80 આવી જાય, તો 80 આવી જાય તો પછી 8 × 10 થયા, તો 8 વડે તમે આને સરળતાથી ભાગી શકો. બે અંક હોય ને તો 10ના ગુણાકમાં લઈ આવવા, બે અંક હોય તો 77 છે તો અહીં 80 લઈ આવવા, એટલે 8 વડે તમે ભાગી આપશો, પછી આ ભાગાકાર સરળ થઈ જાય. પણ અત્યારે તમે જોવો ને 634 ભાગ્યા 77, અત્યારે ભાગાકાર કરવો થોડોક મુશ્કેલ છે, બરાબર. પણ અહીંયા માની લઉં કે 80 આવી જાય, 10ના ગુણાકમાં લઈ આવી દઉં, 80 અહીંયા લઈ આવી દઉં, એટલે 8 વડે ટૂંકમાં આને સરળતાથી તમે ભાગી શકો. પછી અહીંયા માની લઉં કે ચાલો 57 આવ્યું, તો 10નો ગુણાકાર એટલે 60 કરવા પડે. રેડી, બે અંક આવતો અંશમાં બે અંક આવે કે છેદમાં બે અંક આવે, તો બે અંકવાળી સંખ્યાને 10ના ગુણાકમાં લઈ આવવાની, એટલે કેટલા ઉમેરું તો 80 આવે, 3, તો છેદમાં ઉમેરું તો અંશમાં ઉમેરવા પડે કે નહીં, વળી છેદમાં 3 ઉમેરો તો, અને પછી તમે ભાગાકાર કરો તો ભાગાકાર ખોટો જ આવવાનો. પણ છેદમાં હું 3 ઉમેરવામાં તો અહીંયા 80 થશે, 10ના ગુણાકમાં તો આવશે, અને તો ભાગાકાર સરળ થશે. તો અહીંયા +3 કરવો તો ફરજિયાત છે ભાગાકાર સરળ બનાવવા માટે. તો અહીંયા હું 3 ઉમેરું તો અંશમાં મારે ઉમેરવું તો પડશે, તો અંશમાં કેટલા ઉમેરું? તો જો એના માટે એક રેશિયો કાઢવાનો તમારે, એ રેશિયા પ્રમાણે ટૂંકમાં અંશમાં ઉમેરો થાય. છેદમાં તો આપણને ખબર જ છે કે 80 જ લઈ આવવાના છે, છેદમાં આપણે 80 લઈ આવવાના, એટલે આપણને ખબર છે 3 જ ઉમેરવાના છે. પણ અહીંયા 3 ઉમેરીશ એટલે 80 થઈ જાય, આ તો સરળ થઈ જાય હાલ, એટલે 8 આવી જાય તો 8 વડે તો ભાગ આલી જશે. પણ અંશમાં કેટલા ઉમેરવાના, તો એ ખ્યાલ ન હોય તેનો રેશિયો કઈ રીતના કાઢવું એ જોવો. જો અહીં છેદમાં કેટલા કર્યા છે, છેદમાં 80, 10ના ગુણાકમાં લઈ જવાના, તો અહીંયા કેટલા થઈ જાય છે, 640, બરાબર, બેને 10ના ગુણાકમાં લઈ ગયો. અહીંયા 77 છે તો નજીકમાં 10નો ગુણાક 80 આવશે, અને અહીંયા કેટલું આવશે, 640. અહીંયા ટૂંકમાં વધાર્યું તો ઉપર વધારવાનું છે, 30 ન કરતા. તો આનું સાદુરૂપ આપો, એક મીંડું તો વહી જશે, એટલે 64ના છેદમાં 8 આવ્યા, એટલે 88 64 થશે, એટલે 8 અને છેદમાં 1. રેડી, આનો રેશિયો નીકળી ગયો. એટલે છેદમાં તમે 1 ઉમેરો ને તો અંશમાં તમારે 8 ઉમેરવા પડે, બરાબર. અહીંયા 3 ઉમેરો તો ઉપર એ 3 ઉમેરવી નહીં હાલે, અહીંયા તો 77માં 3 ઉમેરવા તો મોટી કિંમત છે, એટલે વધારે જ ઉમેરવા પડતા હોય. એટલે આ ગુણોત્તર સરખો રાખવો હોય તો છેદમાં તમે 1 ઉમેરો ને તો અંશમાં 8 ઉમેરવા પડે. તો જો હવે ભાગાકાર તમારે કરવો તો મારા અહીં છેદમાં કેટલા ઉમેરવાના છે, તો કે 3, બરાબર, 3 ઉમેરું ત્યારે અહીં 80 થશે, તો અંશમાં કેટલા ઉમેરવા જોશે આ રેશિયા ઉપરથી, તો અહીં નીચે 3 ઉમેરું, 1 હોય તો અહીંયા 8 ઉમેરવાના, અહીંયા 3 હોય તો કેટલા થાય, 8 × 3 = 24, અહીં 24 ઉમેરવા પડે. એટલે હવે કેટલું થઈ જશે, 4 × 4 = 8,
ત્રણ ને બે પાંચ, પછી આ છ, અને છેદમાં કેટલું થઈ ગયું? તો કે એસી. હવે આ 658, આ 8 ગુણ્યા 10 લખી શકું. હાલો 8 વડે તો ભાગ હલશે, તો 68 64, 1 × 2 18 થયા, એટલે 8 2 16, 16 4 વધ્યા, તો પાછો ટૂંકમાં 8 2 16, આ ટૂંકમાં 8.25 આવશે 8 વડે ભાગીશ એટલે, અને છેદમાં કેટલું આવશે? તો કે 10. એટલે જવાબ કેટલો આવ્યો? અને દશાંશ ચિહ્નમાં ફેરવી નાખો એટલે 8.225 આનો આન્સર આવશે. બરાબર, કેલ્ક્યુલેટરની મદદથી ટૂંકમાં તમે આ ભાગાકાર કરશો બરાબર, તો જવાબ આવો જ આવશે. પણ એક્ઝેક્ટ જવાબ નહીં આવે, આપણે થોડું ઘણું આમાં વેરિએશન હશે બરાબર, પણ હાલશે ખરા ભાગાકાર, અને જરા તરા ટૂંકમાં ડિફરન્સ આવશે કેલ્ક્યુલેટરનો જવાબ અને આપણો જવાબ છે, થોડો ઘણો ટૂંકમાં ફેરફાર રહેશે. એટલે આ રીતના તમે ટૂંકમાં સરળતાથી કેલ્ક્યુલેટર વગર ભાગાકાર કરી શકશો. કાંઈ નહીં કરવાનું, બે અંકવાળી સંખ્યા હોય ત્યારે જ આ રીત લેવાની છે. બે અંકવાળી સંખ્યા હોય તો 10 ગુણાકમાં ફેરવાનું, એટલે અહીં 80 લઈ આવવા પડે, 3 ઉમેરવા પડે. તો પ્રશ્ન એ થાય કે અહીં 3 ઉમેરવું, તો ઉપર ઉમેરવું જોશે કેટલા ઉમેરવાના, તો એના માટે આ રેશિયો કાઢવાનો. અહીંયા તમે 80 કરો, 10 ગુણાકમાં લઈ જાઓ, તો આને 10 ગુણાકમાં 640 થાય બરાબર, નીકળી જશે. એટલે 8 છેદમાં 1 આવશે, એટલે છેદમાં 1 ઉમેરો તો અંશમાં 8 ઉમેરવાના બરાબર છે. એટલે છેદમાં મેં 3 ઉમેરું ત્યારે 80 થાય, તો ઉપર કેટલા ઉમેરવાના? તો કે 8 3 24 બરાબર. એટલે પછી 658 ભાગ્યા 80 થઈ ગયું, એટલે 8 × 10 લખી શકવાના. એટલે હવે 8 વડે ભાગાકાર, 8 પાડો તો આપણને આવડતો કે એ નથી આવડતો બરાબર. એટલે 8 પાડો તો લગભગ બધા વિદ્યાર્થીઓને આવડતો હોય, તો 8 વડે તમે એને ભાગાકાર કરી નાખશો આનો, તો 82.25 મળશે, અને છેદમાં 10 તો હતા જ, આને પોઈન્ટમાં ફેરવી નાખો એટલે 8.225 આવશે. આ રીતના ભાગાકાર કરો. હવે જો બીજો ભાગાકાર આ જ પ્રકારનો આના પછીના વિડીયોમાં આવે છે.